દ્વારકાધીશ માર્કેટમાં પ્રથમ માળ પર આવેલા SRL નામની ખાનગી લેબોરેટરીમાં રાતના 4 વાગ્યા આસપાસ અચાનક જ આગ લાગી હતી। આગ ધીમે ધીમે આગળ વધતા લેબોરેટરીના નજીક જ આવેલા કેનરિયા હોસ્પિટલમાં આગના ધુમાડા જતા ત્યાં દાખલ દર્દીઓને ભારે ઘૂંઘળામણનો ભોગ બનવું પડ્યું હતું। કનેરિયામાં હોસ્પિટલમાં 10 જેટલા દર્દીઓ સારવાર માટે એડમિટ હતા। તેને અલગ અલગ જગ્યાએથી રેસ્ક્યુ કરી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી। આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ દર્દીના પરિવારજનોને આક્ષેપ મુજબ ફાયરના સાધનો સમયસર કામ કરી રહ્યા ન હતા, પાણીનો ધોધ થતો ન હતો, ફાયર બ્રિગેડની વાહનમાંથી સીડી પણ ખુલતી ન હોવાનો આક્ષેપ થયા છે। લેબોરેટરીમાં આગ લાગવાના કારણે નજીકની હોસ્પિટલની કનેરિયા હોસ્પિટલમાં સારવારમાં રહેલા દર્દીઓને બહાર નીકળવામાં ખૂબ જ મુશ્કેલી પડી હોવાનું નજરે જોનાર પ્રત્યેક દર્શકો જણાવી રહ્યા હતા। હોસ્પિટલમાં કમ્પાઉન્ડર મુખ્ય દરવાજે તાળું મારી બહાર નીકળી ગયા હોય, જેથી ફાયર બ્રિગેડને હોસ્પિટલમાં તાળા તોડી દર્દીઓને બહાર કાઢવા પડ્યા હતા। હોસ્પિટલના તબીબોના જણાવ્યા પ્રમાણે કેનરિયા હોસ્પિટલમાં આગની કે કોઈ ઘટના નથી બની, પરંતુ નજીકમાં આવેલા લેબોરેટરીની આગના ધુમાડાથી સફોકેશન દર્દીઓને મુશ્કેલી પડી છે। દર્દીઓને સ્થળાંતર માટે પોલીસ 108 સહિતોને કાફલો મહા મહેનતની દર્દીઓને બચાવવાની કામગીરી કરી હતી। આગની ઘટના અંગે તબીબ અને લેબોરેટરી સંચાલક ફાયર NOC હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ હોસ્પિટલમાં આગ બાદ મીડિયાની ટીમે ફાયરના આગ કાબૂમાં કરવા માટેના સાધનો એક્સપાયરી થયા હોવાનું ઘટ સ્પોટ થઈ રહ્યો છે। ઇમરજન્સી ફાયર એક્ઝિટ રસ્તો પણ હતો, એટલે ઈ ઇમરજન્સી ફાયર એક્ઝિટ માંથી બધા પેશન્ટને બહાર કાઢી લીધેલા। બીજી વસ્તુ કે આપણે તપાસ કરી હોસ્પિટલમાં ક્યાંય આગ લાગેલી નથી, પણ બાજુની જે બિલ્ડિંગની SR લેબોરેટરીમાંથી આગનો ધુમાડો આવેલો એના લીધે સફોકેશન બહુ થતું હતું, એટલે બધા દર્દીને આપણે ઇમરજન્સીમાં શિફ્ટ કરી લીધેલા છે। અત્યારે કોઈ કારણોથી કોઈ દર્દીનું મૃત્યુ કે કોઈ કાંઈ નોંધાયેલું નથી। બધા દર્દી જનરલી છે ને 10 જેટલા પેશન્ટ દાખલ હતા, ટોટલ 10 જેટલા પેશન્ટ દાખલ હતા। કેટલા સ્ત્રી કેટલા પુરુષ અંદાજે છે ને, એક્ઝેક્ટ કહું તો સ્ત્રીમાં 4-5 હતા અને 5 જેટલા પુરુષ હતા। અચ્છા સર, કોઈ દાજી ગયા છે? અત્યારે કોઈ પ્રાઇમરી કાઉન્ટ કોઈ દાજેલું નથી, કંઈક આગ નથી, સફોકેશન થયું હોય, જે મીન્સ કે ધુમાડો હોય તો એને સફોકેશન થયું છે, બાકી આપી હોસ્પિટલમાં આગ નથી, કોઈ દાજેલાનો કોઈ સર ફાયર એક્ઝિટ આપણી હોસ્પિટલમાં હતા? હા છે છે, આપણી પાસે બેન રિન્યુ કરે છે ને, આપણી પાસે 2 રસ્તા છે, આ રસ્તો છે એન્ટ્રી માટે, ફાયર એક્ઝિટનો અલગ રસ્તો છે, એટલે અત્યારે આપણે ફાયર એક્ઝિટનો રસ્તો જે અલગ છે એમાંથી બધા દીદીને બહાર કાઢી લીધું છે। કે તમારી હોસ્પિટલમાં લોક મારેલો હતો, સાહેબ લોક મારેલો નહીં, એટલે જનરલી કેવું છે કે અમુક એવી જગ્યાએ ઘણી વખતે લોક રાખતા હોય કે જ્યાં કોઈ રિસ્ક સેફટી માટે જોયો હતો, બાકી હોસ્પિટલ જે મેઇન બહાર થતો હતો સીડી અને ફાયર એક્ઝિટની જે હતી એ પણ ખુલી હતી, અને ત્યાંથી જ અમે બહાર કાઢેલા છીએ। એકદમ લોક લાગેલો કે નથી, કોઈ આવી ન જશે ને, ઇમરજન્સીમાં નીકળી ન શકે એવી કોઈ શક્યતા નથી। કમ્પાઉન્ડર નથી આવી શકે, દર્દીઓ બહાર રાડો પાડતા, બહાર લોકો છે એને જોયું છે, એને અવાજ કરીને બોલાવતા હતા, પણ કોઈ તમારા કમ્પાઉન્ડર હાજર નહોતા? ના, અત્યારે હાજર હતા, કન્ટિન્યુ ક્યાંય કમ્પાઉન્ડર હતા, અને સફોકેશનના લીધે, બાકી આગ તો આ બાજુના ડિપાર્ટમેન્ટમાં હતી જ નહીં, પણ સફોકેશન હતું મેન, જે મેં કારણે કીધું કે હજી બાજુની લેબોરેટરીમાં આગ હતો એના લીધે ધુમાડો હતો, એના લીધે સફોકેશન થતું હતું, આગ આપે ત્યાં હતી। અત્યારે મેઇન વસ્તુ કે જે બધા જે દર્દી છે એના રિલેટિવની ખાસ તમે વાતચીત કરીને તમે જોજો, બધા દર્દીના સ્ટાફે જ બહાર કાઢેલા છે, ઇમરજન્સી એક્ઝિટ માટે જ બહાર કાઢેલા છે। માર્દિક ખાતર સર, લેબોરેટરી ડાયગ્નોસ્ટિક જે ઇન્ટરનેશનલી છે એનું સંચાલન કરે છે, પણ આગ કઈ લાગે રીતે લાગી અત્યારે કેવું તો અશક્ય છે, કારણ કે ફૂલ ઇક્વિપેડ હોય છે બધું ફાયર સેફટીથી, કંપનીના પ્રોટોકોલ કામ અને બધું ફાયર સેફટીથી કમ્પ્લીટ હોય છે। અત્યારના હાલના તબક્કે કેવું મુશ્કેલ છે કે કઈ રીતે આગ લાગી જાય એ તો ઓફિશિયલની તપાસ કે દ્વારા જાણી શકાય, કોઈ પણ અવાજ આવતો હતો એ વાત તમારી સાચી છે, ત્યાં બેટરી બેકઅપ હોય, ઇન્વર્ટર ને હોય, એટલે બેટરી બ્લાસ્ટ થઈ હોય, આગ લાગી એટલે શોર્ટ સર્કિટને કારણે લાગી એવું કહી શકીએ અત્યારે? પ્રાથમિક ધોરણે તો હું કંઈ ન કહી શકું સાહેબ, તમારે ફાયર NOC છે? હા, બધું કમ્પ્લીટ છે, ફાયર NOC છે, ફાયરના જે બધા ઇક્વિપમેન્ટ છે બધું કમ્પ્લીટ છે, બધું કમ્પ્લીટ રિન્યુ છે। કમલેશ પુરોહિત,
મહાનગરપાલિકા ફાયર સર જી હા હલો પેલેથી કમલેશ પુરોહિત મહાનગરપાલિકા ફાયર શાખા આજ રોજ સવારે 4:30 ની આસપાસ એક કોલ આવેલો કે સરદારબાગની પાસે આવેલ SRL લેબોરેટરીમાં આગ લાગેલ છે અમો લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને 20-25 મિનિટની જહેમત બાદ આ આગને સંપૂર્ણ કંટ્રોલમાં લીધેલ છે કેટલા લોકોને કાઢી અંદરથી બે માણસોને કાઢેલા છે અંદરથી ફાયર અમારું જે ફાયર આવી ગયું જે મોટું ફાયર અમે લઈને આવ્યા હતા ત્યારે ઓલરેડી અમે પાણીનો મારો ચાલુ જ કરી દીધો હતો અને બીજું જે ફાયર હતું એ સપોર્ટેડ માટે અમે બોલાવ્યું હતું એમાં પાણી ચાલુ થતું હતું ઉપર જે માણસ ગયો હતો ને એ કંટ્રોલ કરવાનું કે પછી એ પાણી ચાલુ કરે ને ડ્રાઈવર એ પહેલાં કઈ રીતના કરે રિપોર્ટર વનરાજ ચૌહાણ સાથે હર્ષુક પરમાર જૂનાગઢ